હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ ભણીશું. તેમાં યુનિટ 1 આપણે આગળ ભણી ગયા છીએ. યુનિટ 2 યુનિટ 2માં પણ એક્ટિવિટી 1 એ, એક્ટિવિટી 1 બી, એક્ટિવિટી 2 એટલા સુધી આગળ ભણી ગયા છે. હવે આગળ એક્ટિવિટી 3 આપણે ભણીશું. એમાં છે 7 એટ 1 બ્લૂ. 7 એટલે કે 7, 1 એટલે 1, બ્લૂ એટલે ગા. મતલબ 7, 1 અને ગા એટલે કે એક ગામાં 7, એક જ વખતમાં 7 એવું કહેવાય છે. હવે અંદર શું છે એ જેમ આપણે આગળ વાર્તા આવશે અને આગળ જે રીતે આપણે એનું ઇંગ્લિશ અને ભાષાંતર કરીશું એ પ્રમાણે ખબર પડશે. એના માટે પહેલાં આપણે થોડા સ્પેલિંગો જોઈશું. સ્પેલિંગ આવડશે તો એ બધું જલ્દી ખબર પડશે. જેમ જેટલા સ્પેલિંગ ખબર પડશે એટલી એ જલ્દી ખબર પડશે. એટલે આપણે પહેલાં સ્પેલિંગ જોઈએ. એમ કે એમાં આટલા સુધીના આગળના સ્પેલિંગ એક્ટિવિટી 1ના હતા. હવે અહીંયાથી ફ્રેશ, FRESH, ફ્રેશ. ફ્રેશ એટલે કે તાજું. DISH, ડીસ એટલે થાળી. AFTER, આફ્ટર અ વાઇલ. આફ્ટર અ વાઇલ એટલે કે થોડા સમય પછી. થોડા સમય પછી અ ફ્લાય એટલે કે માખી. ફ્લાય એટલે માખી. TUBZ, ટુ બઝ એટલે કે ગણગણવું. માખીનું જે અવાજ આવે, જે ગણગણ ગણગણ એવો અવાજ હોય એને બઝ કહેવાય. DIRTY, ડર્ટી એટલે કે ગંદુ. TOKILL, ટુ કિલ એટલે કે મારી નાખવું. એટ વન બ્લો એટલે કે એક ગામાં. BRAVE, બ્રેવ એટલે કે બહાદુર, નિર્ભય. TOHEAR, ટુ હિયર એટલે કે સાંભળવું. CRUEL, ક્રુઅલ એટલે કે નિર્દય. GIANT, જાયન્ટ એટલે કે રાક્ષસ. KINGDOM, કિંગડમ એટલે રાજ્ય. TOTRUBLE, ટુ ટ્રબલ એટલે હેરાન કરવું. TOTRY, ટુ ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો. BEFORE, બિફોર એટલે પહેલા. TOREPLY, ટુ રિપ્લાય એટલે ઉત્તર આપવો. TOFAIL, ટુ ફોલ એટલે કે નિષ્ફળ જવું. RICH, રીચ. REWARD, રીચવર્ડ એટલે કે મોટો પુરસ્કાર. કંઈક મોટો પુરસ્કાર આપીએ એને કહેવાય રીચવર્ડ. એ જ રીતે TOBEABLE, ટુ એબલ એટલે કે સક્ષમ હોવું. એ વિશે કંઈક કરવાની એનામાં તાકાત હોવી જ, સક્ષમ હોવું. હાઈ હોપ એટલે કે ઊંચી આશા. TOTHINK, ટુ થિંક એટલે વિચારવું. INSEARCH, ઇન સર્ચ ઓફ એટલે કે નિશોધમાં, કસાયની શોધમાં નીકળીએ એને કહેવાય. TWANDER, વેન્ડર એટલે કે રખડવું. TOROAM, ટુ રોમ એટલે રખડવું. વંડર એટલે રખડવું અને રોમ એટલે પણ રખડવું. MOUNTAIN, માઉન્ટેન એટલે પહાડ. VALLEY, વેલી એટલે ખીણ. THROUGH, થ્રુ એટલે કે આસપાસ. AFOREST, ફોરેસ્ટ એટલે કે જંગલ. TOBESCARED, ટુ બી સ્કેર્ડ. સ્કેર્ડ એટલે કે ડરી જવું. HUGE, હ્યુજ એટલે કે પ્રચંડ.
TASKE ટાસ્ક એટલે કે કામ, TOUGH ટફ એટલે કઠિન, TOFIGHT ટુ ફાઇટ એટલે કે લડવું, TOTHROW ટુ થ્રો એટલે કે ફેંકવું. આ હતા આપણા મિનિંગ્સ. હવે આપણે એનો જે પાઠ છે એ પાઠ સમજીશું. હવે પાઠમાં એક એક લીટી હું વાંચીશ અને એ તમારે સમજવાની છે. પહેલમ પહેલું છે 7-1 બ્લૂ એટલે કે 1-7. હવે શું 1-7 કર્યું છે એ જોવાનું છે. વન્સ અપન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ એટલે કે વન્સ અપન. વન્સ અપન મતલબ વન્સ અપન એટલે કે એક દિવસની વાત. આપણે કંઈક કોઈ સ્ટોરી ચાલુ કરીએ તો આપણે એવી રીતે નહીં કહેતી કે એક દિવસની વાત છે, એવી રીતની કે એક દિવસની વાત છે કે ગોપાલ નામનો એક નાનકડો છોકરો હતો, એમ કે ગોપાલ નામનો એક નાનકડો છોકરો હતો એમ કે એવું કહેવાય કે એક વખતની વાત છે. અને એ વખતે ત્યાં એમ કે ગોપાલ એક છોકરો હતો અને એનું નામ ગોપાલ હતો કે ગોપાલ નામનો છોકરો હતો, એ એક વખતની વાત છે, એવી ગમે તે રીતે બોલી શકાય. એને હી લાઇકડ જલેબીસ વેરી મચ એમ કે હી લાઇકડ, હી મતલબ ગોપાલ, ગોપાલને જલેબી ખૂબ જ ભાવતી હતી, ખૂબ જ ગમતી હતી એમ કે. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબી એટલે કે એક દિવસ. હી બોટ એટલે કે હી એટલે છોકરા માટે વપરાય હી. બોટ એટલે કે બાય એટલે ખરીદવું, અને બોટ એટલે કે ખરીદી લીધું હોય એને વાત કરી. તો બોટ ખરીદ્યું સમ ફ્રેશ જલેબી, તો કે સરસ મજાની સમ થોડી ઘણી ફ્રેશ એકદમ તાજી જલેબી ખરીદી એમ કે. તો એક વખતની વાત છે એમ કે ગોપાલ નામનો એક છોકરો હતો, એને જલેબી ખૂબ જ ભાવતી હતી, તો એક દિવસ એ સરસ મજાની તાજી જલેબી લઈને ખરીદીને લાવ્યું. હી પુટ ધેમ ઇન અ ડીશ, હવે એને શું કર્યું કે ઘરે લઈને આવ્યો પછી તેને એ જલેબીને હી પુટ ધેમ ઇન અ ડીશ એટલે કે તેને ડીશમાં થાળીમાં કાઢી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બુઝિંગ ઓવર ધ જલેબીસ, થોડી વાર પછી હી સો એટલે કે એને જોયું. શું જોયું હતું? ફ્લાઇઝ એટલે કે માખીઓ, FLY ફ્લાય એટલે કે એક માખી હોય એને ફ્લાય કહેવાય, અને ફ્લાઇઝ એટલે કે વધારે માખીઓ. બઝિંગ હમણાં જ બોલી હતી, મિનિંગ્સમાં આવ્યું હતું બઝિંગ. બઝિંગ મતલબ ગણગણવું, જે માખીઓનો અવાજ આવે જે ગણગણાટ એની વાત છે. બઝિંગ ઓવર ધ જલેબીસ, જલેબીની ઉપર જે માખીઓ હતો એનો ગણગણાટ આવવા લાગ્યો એમ કે. ગો અવે ડર્ટી ફ્લાઇઝ એટલે જેવી એને ગોપાલ નામનો છોકરો હતો એને જલેબી ખૂબ જ ભાવતી હતી એટલે એ માર્કેટમાંથી જલેબી લઈને સરસ મજાની ફ્રેશ જલેબી લઈને ઘરે આવ્યો, અને પછી ઘરે આવીને એને થાળીમાં સરસ મજાની જલેબી કાઢી એમ કે. પણ જેવી કાઢી એમાં થોડા ટાઈમ પછી માખીઓ હતી, એ માખીઓ એના ઉપર એની જલેબી કાઢી હતી એના ઉપર બણબણવા લાગી. તો ગોપાલ કહે છે ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ઉડી જાઓ અહીંથી ગંદી માખીઓ. એ ગોપાલ એ માખીઓને કહે છે. હી શાઉટેડ જોરથી બૂમ પાડીને કહે છે કે ઉડી જાઓ આ ગંદી માખીઓ. બટ ધે ડીડન્ટ પણ તે એવું થયું નહીં, તે માખીઓ ઉડી નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લૂ, તેણે એક જ ઘામાં 1 બ્લૂ એટલે કે એક જ ઘા શું કર્યું 7 જે 7 કિલ્ડ 7 એટલે કે 7 માખીઓને એક જ ઘામાં મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, અને હી સેડ એટલે કે તે કહેવા લાગ્યો, હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને જ કહેવા લાગ્યો. વાવ 7-1 બ્લૂ, વાવ એટલે કે વાહ, એક ગામાં 7
एक घामा सात आई एम वेरी ब्रेव हूँ केटलो बहादुर छू एम के हवे एने शू कर्यु के એ જલેબી લઈને આવ્યો તો એને જલેબી ભાવતી હતી. ગોપાલ નામનો છોકરો હતો એને જલેબી ભાવતી હતી. એ માર્કેટમાંથી જલેબી લઈને આવ્યો. એના જલેબી ઉપર માખીઓ ગણગણવા લાગી એટલે એને ઉડી જાઓ કરીને બૂમો પાડવા લાગી. પણ માખીઓ ઉડી નહીં. તો શું કર્યું કે એ માખીઓ ઉડી નહીં એટલે એને શું કર્યું કે એક જ ગામાં સાત માખીઓને મારી નાખી. અને એ માર્યા પછી એ જાતે જ પોતાની જાતને વાહ કેવું સરસ કામ કર્યું આ બહાદુરીનું એવી રીતે જાતે જ વખાણ કરવા લાગ્યો. અને કહે છે કે 7-1 આઈ એમ વેરી બ્રેવ એક ગામાં સાત હું કેટલો બહાદુર છું એમ કે ધ કિંગ હિયર. હવે અહીંયા તો સાત માખીઓ મારી હતી પણ હવે જાતે શું કહે છે 7-1 એક ગામાં સાત. હવે એક ગામાં સાત તો ગમે તે મારી શકે, કીડીઓ મારીએ, મકોડા મારીએ કે પછી માણસો મારીએ, કંઈ પણ મારીએ. પણ એવું કશું કીધું નહીં અહીંયા. પછી તો એને કોઈ એવો ઉલ્લેખ જ નથી કર્યો કે એક ગામાં સાત માખીઓ મારી નાખી. પણ 7-1 મતલબ એક ગામાં સાત. હવે કોને ખબર કે એની માખીઓ મારી શું મારી. પણ હવે એવું કહેવામાં આવ્યું કે 7-1 ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ. હવે જે રાજા હતો, જે એ ગામનો જે રાજા હતો, એ રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. એ ગામનો જે રાજા હતો ત્યાંનો, એ રાજાએ પણ ગોપાલ વિશે સાંભળ્યું. હી કિલ્ડ હિમ એન્ડ સેડ ગોપાલ યુ આર અ બ્રેવ બોય. હવે તેણે શું કર્યું, હી કોલ્ડ એ જે ગોપાલ હતો એ રાજાએ સાંભળ્યું કે એક ગામમાં સાત મારી નાખ્યા. હવે શું મારી નાખ્યું એનો તો કોઈ ઉલ્લેખ જ નથી કર્યો પણ રાજા સુધી આવી વાત મળી એટલે રાજાને તો એમ કે સાત માણસને મારી નાખ્યા એમ, પણ વાસ્તવમાં તો માખ્યો મારી હતી. હી કોલ્ડ હિમ એન્ડ સેટ એ રાજાએ હી એને બોલાવ્યો, એને ત્યાં દરબારમાં બોલાવ્યો અને કહ્યું ગોપાલ યુ આર અ બ્રેવ બોય, ગોપાલ તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7-1 શું તે ખરેખર એક ગામમાં સાતને મારી નાખે. રાજા પણ પ્રશ્ન પૂછવા માંડ્યો કે તે ખરેખર એક ગામમાં સાત જણને મારી નાખે. ગોપાલ સેડ યસ યોર મેજિસ્ટ્રે. હવે એ પોતે પાછો રાજાએ કીધું કે તે એક ગામમાં સાત જણને મારી નાખ્યા. રાજાએ કીધું તો તને એમ કે ખબર છે. પછી એ જાતે કહે છે હા કે મેં મારી નાખ્યા. રાજાએ પૂછ્યું કે હા, તો કે હા યસ યોર મેજિસ્ટ્રે એટલે કે હા મહારાજ, આપણે જે આદર આપીએ એને મેજિસ્ટ્રેટ કહેવાય કે હા મહારાજ મેં એવું કર્યું છે એમ કે આઈ ડીડ મેં હા એવું કર્યું છે. ધ કિંગ સેડ એટલે એવું કીધું એટલે પછી રાજાએ કીધું કિંગ સેડ એટલે રાજા બોલ્યા યુ નો ધેર આર ટુ ક્રિવલ જાયન્ટ ઇન અવર કિંગડમ. તું જાણે છે એમ કે યુ નો તું જાણે છે ધેર આર ટુ ક્રિવલ જાયન્ટ ઇન અવર કિંગડમ. આપણા રાજ્યમાં કિંગડમ એટલે કે રાજ્યમાં ક્રિવલ જાયન્ટ એટલે કે નિર્દય ઘાતકી રાક્ષસો. એમ કે આપણા રાજ્યમાં બે નિર્દય ઘાતકી રાક્ષસો એમ કે આવ્યા છે. તું જાણે છે એવું ધે ટ્રબલ પીપલ તે લોકોને હેરાન કરે છે. ટ્રબલ એટલે કે હેરાન અને પીપલ એટલે લોકોને, તે લોકોને હેરાન કરે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. તેઓ એમ કે તેને કોઈ પકડી પણ નથી શકતું કે કોઈ મારી પણ નથી શકતું. એમ કે એ જે રાક્ષસો આવ્યા છે બે એને કોઈ પકડી પણ નથી શકતું કે કોઈ એને મારી પણ નથી શકતું. ગોપાલ સેડ ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. ગોપાલ કહે છે, ગોપાલ સેડ મતલબ ગોપાલે સોરી ગોપાલ આસ્કડ એટલે કે ગોપાલે પૂછ્યું ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. એમ કે અત્યાર સુધી આના પહેલાં એમ કે કોઈએ પકડવાનો પ્રયત્ન કર્યો હતો એને. એમ કે જે રાક્ષસો હતા એમને એ ગોપાલ પ્રશ્ન કરે છે કે એને એની વન ટ્રાય એટલે કે કોઈ પણ અત્યાર સુધી એમને કેચ કરવાનો મતલબ પકડવાનો કોઈએ અત્યાર સુધી કોશિશ કરી હતી. એમ કે ધ કિંગ રિપ્લાય રાજાએ જવાબ આપ્યો યસ મેની પીપલ ટ્રાઈડ. હા ઘણા પીપલે ઘણા લોકોએ એમ કે ટ્રાય ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો બટ ધે ફેલ પરંતુ તે નિષ્ફળ નીવડ્યા.
કેમ કે એ હાથમાં આવે નહીં. યુ આર અ બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. યુ કિલ એટલે કે તે કિલ કરી દીધા એટલે કે મારી નાખ્યા. 7 એટ અ ટાઈમ એટલે કે 7 એક જ ટાઈમમાં તે 7 જણ મારી નાખ્યા છે. ધ જાયન્ટ આર ઓનલી 2. હવે ગોપાલ તું તો એમ કે એક ગામમાં 7 જણ મારી નાખ્યા છે, અહીંયા તો ખાલી જાયન્ટ 2 જ છે એમ કે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ અ રિવર્ડ. જા તું એમને મારી નાખ અને હું તને એમ કે સારું એવું મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યુ એટલે ગોપાલ પોતે જાણે છે એમ કે. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ. ગોપાલ પોતાની જાતને જાણે છે, એને ખબર છે કે આ મારું કામ નથી, કેમ કે એને તો માખીઓને 7 મારી હતી. કંઈક માણસો નહોતા માર્યા પણ બધા ફાઈ ફેલાઈ ગઈ કે એને એક ગામમાં 7 માણસો મારી નાખ્યા. એટલે રાજા તો એવી જ અપેક્ષા રાખે ને કે હા તે એક ગામમાં 7 માણસોને મારી નાખે તો આ તો 2 જ તું મારી શકીશ. પણ ગોપાલને પોતે તો અંદર ખબર છે. પછી રાજા એને એમ કહે છે કે હું તને એમ કે તું એ 2 જણ રાક્ષસોને તું મારી નાખીશ તો હું તને એમ કે સારું એવું મોટું ઇનામ પણ આપીશ. ગોપાલ ન્યુ, ગોપાલ જાણે જ છે. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ. ગોપાલ જાણે છે, એને ખબર છે એમ કે પોતે એમને પકડી પણ નથી શકવાનો, એટલો એનામાં કાબેલિયત નથી એટલી એમ કે, અને એટલો બહાદુર નથી કે એ 2 જણને પકડી શક અને મારી શક એમ કહે, એટલો પોતે સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ ફ્રોમ હિમ. એટલે કે પરંતુ એમ કે રાજા અને એને લોકો જે એની બીજી પ્રજા હતી લોકો એ તેની પાસે મોટી આશા રાખવા લાગ્યા એમ કે. એ કોના જોડે? ગોપાલ જોડે, કે તે તો 7 જણ માય નાખ્યા અને આ કોઈનું કામ નહીં. એટલે એ લોકો રાજા અને બીજા ગામના લોકો હતા એ પણ એમની જોડે હાઈ હોપ એટલે કે મોટી ઊંચી આશા એના તરફ રાખવા માંડ્યા કે હા હા તું કરી જ શકી. હી થ્રુ ફોર અ લોંગ ટાઈમ. પછી એને મોટી આશા રાખી એટલે તેણે લાંબો સમય વિચાર્યું. હી થ્રુ ફોર અ લોંગ ટાઈમ એટલે લાંબો સમય સુધી એને વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ. પછી શું કર્યું? વિચાર્યું. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો એમ કે. પછી એ વિચાર્યું, લાંબા સમય સુધી વિચાર્યું અને પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો એમ. હી વેન્ડર્ડ હિયર એન્ડ ધેર. હી વેન્ડર્ડ, વેન્ડર્ડ એટલે રખડ્યો, અહીંયા અને ત્યાં બધે રખડ્યો. શેના માટે? જાયન્ટને શોધવા માટે, એ રાક્ષસોને શોધવા માટે. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન એન્ડ વેલીસ બટ હર ફેર. એને રોમ્ડ એટલે રખડ્યો, માઉન્ટેન એટલે કે પર્વતો ઉપર ખીણોમાં બધા જ રખડ્યો, પણ તે ફેલ થયો કેમ કે ક્યાંય મળ્યા નહીં એ રાક્ષસો, ક્યાંય એને મળ્યા નહીં એમ કે. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. થોડા સમય પછી એમ કે ત્યાં થઈને એ રહ્યો પોતે એમ કે. એક દિવસ એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો એમ કે આફ્ટર સમ ડેઝ એટલે કે થોડા દિવસો પછીની વાત છે. હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ એ જંગલમાંથી ત્યાં થઈને પસાર થઈ રહ્યો હતો કે ત્યાં થઈને નીકળ્યો હતો. હી સો ધ જાયન્ટ એટલામાં ત્યાં એને એ જાયન્ટ એ રાક્ષસોને જોયા. ધે વેર અંડર અ ટ્રી તે બંને ઝાડની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ ગોપાલ ડરી ગયો. સ્કેર્ડ મતલબ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ તે પોતાની જાતને કહેવા લાગ્યો, મનમાંને મનમાં પોતાની જાતને કહેવા લાગ્યો, બોલવા લાગ્યો મનમાંને મનમાં. ઓ ધ જાયન્ટ આર રિયલી હ્યુજ. ઓ અરે રે, ખરેખર આ જાયન્ટ્સ એટલે કે આ રાક્ષસો ખરેખર બહુ મોટા અને કદાવર છે એમ કે. બહુ મોટા જ કદાવર છે. ધે લુક ક્રુઅલ ટુ તેઓ દેખાવે છે એમ કે, બહુ ઘાતકી બહુ હત્યારાઓ એવા દેખાય છે. હા, મેં ચિત્રમાં દેખાય છે, પછી હમણાં બતાવું હું તમને. ધે લુક ક્રુઅલ એટલે કે બહુ જ ઘાતકી દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ આ ટાસ્ક જે કામ આપ્યું છે એ ખરેખર ટફ એટલે કે બહુ જ કઠિન છે.
આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું એમ કે ફાઇટ કરી શકું એમ નથી. હી થ્રુ ફોર અ વાઇલ, એટલે કે એમ કે આ કામ હું કરી શકું એમ નથી. તેણે થોડો સમય વિચાર્યું, એમ કે ફોર અ વાઇલ એટલે કે થોડો સમય વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હું ટ્રાય કરું, એમ કે હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ, એ પોતાની જાતે જ કહેવા લાગ્યો કે હું પ્રયત્ન કરીશ. હી થ્રુ સમ સ્ટોન એટ ધેમ એન્ડ હી હાઈડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી, એટલે એને શું કર્યું કે ત્યાં પહેલાં એને તો થોડી વાર તો વિચાર્યું કે આ તો કેટલા ઘાતકી છે, કેવા છે, હું કેવી રીતે એમને મારી શકું, મારું કામ નહીં, એમ કે હું તો એટલો સક્ષમ તો છું નહીં. પણ જાતે જાતે મનથી વિચાર્યું કે ના ના હું પ્રયત્ન તો કરું એમ કે. તો તેણે શું કર્યું કે ત્યાંથી તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યો અને પોતે ઝાડ પાછળ સંતાઈ ગયો. એને શું કર્યું કે હી થ્રો સમ સ્ટોન એટલે કે પથ્થર ફેંક્યો, ધેમ એમની બાજુ પથ્થર ફેંક્યો, એન્ડ હાઈડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી અને પોતે ઝાડ પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્કડ ધ અધર, એટલામાં બીજો જાયન્ટ જે એક પહેલો હતો, પહેલો રાક્ષસ, એ ઊભો થયો અને બીજા રાક્ષસને પૂછ્યું, અધર ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, બીજા રાક્ષસને પૂછ્યું, શું પૂછ્યું કે શું તે મારા તરફ પથ્થર ફેંક્યો, એવું પૂછે છે કે તે મારા તરફ પથ્થર ફેંક્યો. ધ અધર રિપ્લાઈડ નો આઈ ડીડન્ટ, તો બીજો રાક્ષસ કે છે ના મેં તારી તરફ પથ્થર ફેંક્યો નથી, યુ ડીડ ઇટ, પણ તે મારી બાજુ પથ્થર ફેંક્યો છે. હી શાઉટેડ, એ જોરથી બોલ્યો કે તે મારી તરફ પથ્થર ફેંક્યો છે. વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, શા માટે તે મારી તરફ પથ્થર ફેંક્યો. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઈડ આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, તો કે છે મેં તારી પર કોઈ પથ્થર ફેંક્યો નથી. યુ થ્રો ધ સ્ટોન એટ મી, પરંતુ તે મારી તરફ પથ્થર ફેંક્યો છે, મારા ઉપર પથ્થર ફેંક્યો છે. ધે બિગેન ટુ ફાઇટ, તેઓ બંને ફાઇટ કરવા લાગ્યા, અંદર અંદર ઝઘડવા લાગ્યા. ધે ફાઉટ ફિશરલી, એટલે કે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો, વધારે પડતો ઉગ્ર બની ગયો. એન્ડ કિલ ઈચ અધર, અને બંને એકબીજાને મારી નાખ્યા. કેવી રીતે તે, હવે ફરી એકવાર સમજાવી દઉં આખી સ્ટોરી, એકવાર ભૂલી નાખું કે એક ગોપાલ નામનો છોકરો હતો અને તેને જલેબી બહુ જ ભાવતી હતી. તો એક દિવસ જલેબી લાવ્યો અને થાળીમાં કાઢી એવી તરત જ માખીઓ હતી, એ બણબણવા લાગી એના ઉપર. તો એ જોરથી બોલવા લાગ્યો કે માખીઓ જાઓ, ઉડી જાઓ અહીંયાથી, ઉડી જાઓ, પણ માખીઓ ઉડતી નથી. તો તેને શું કર્યું, એક જ ઘામાં સાથે સાત માખીઓને મારી નાખી. એટલે પોતાની જાતને શું કહે છે, વાવ, અરે વાહ, કેવું સરસ કામ કર્યું, મેં એક જ ગામાં સાતને મારી નાખી એમ. તો આઈ એમ વેરી બ્રેવ, જાતે જ કહે છે કે હું કેટલો બહાદુર છું એમ કે. પછી આ વસ્તુ રાજા સુધી પહોંચે છે, તો રાજા ગોપાલને બોલાવે છે અને પછી એને કહે છે કે હે, તે એક ગામાં સાતને મારી નાખ્યા, હવે સાત એને તો માખીઓ મારી હતી, પણ અહીંયા તો રાજા એમ સમજે કે માણસોને મારી નાખ્યા. એટલે ગોપાલ કહે છે યસ યસ એમ, હા રાજાજી, મેં એવું કર્યું એમ કે. તો રાજા કહે છે કે આપણા કિંગડમમાં, આપણા રાજ્યમાં એમ કે બે ક્રુઅલ ઘાતકી રાક્ષસો આવ્યા છે, તો તું એમને એમ કે કેચ થી તું પકડ અને એમને મારી નાખ. તો ગોપાલ કહે છે કે અત્યાર સુધી કોઈએ પ્રયત્ન કર્યો તો એમ કે એમને પકડવાનું મારવાનું? તો રાજા કહે છે હા, ઘણા બધાએ કર્યું, પણ કોઈ એને મારી પણ શક્યું નથી કે પકડી પણ શક્યું નથી. અને તું તો એમ કે એક ગામાં સાતને મારી નાખ્યા, તો આ તો બે જ છે, એટલે તું એમને મારી શકીશ એમ કે. અને એમને તું એમ કે કિલ ધેમ કરીશ, એમ કે તું મારી નાખીશ, તો હું તને એમ કે મોટું ઇનામ આપીશ. એટલે પેલો તૈયાર થાય છે અને બધે ફરવા લાગે છે કે માઉન્ટેન એટલે પર્વતો ખીણું બધા ફરે છે અને શોધવા પણ મળતો નથી. પણ થોડા દિવસ પછી જ્યારે એ એક દિવસ જંગલમાંથી પસાર થાય છે, ત્યારે એ બે જાયન્ટ, એ બે રાક્ષસોને જોવે છે. તો ગોપાલ ડરી જાય છે પહેલાં તો એમને જોઈને, અને જાતે જ કહે છે કે આ તો કેટલા મોટા અને કેવા ઘાતકી દેખાય છે. પણ તોય શું કહે છે કે ના ના હું એમને પકડવાનો પ્રયત્ન કરીશ એમ કે. તો એ એક યુક્તિ સુજાડે છે અને એ શું કરે છે કે એક પથ્થર લઈને અને એક રાક્ષસ ઉપર નાખે છે અને ચાર પાછળ સંતાઈ જાય છે. પછી બીજો પથ્થર લઈને બીજા પાછળ ઉપર નાખે છે. તો બંને એ એકબીજાને કહે છે કે તે મારા ઉપર પથ્થર નાખ્યો, પેલો કહે છે તે મારા ઉપર પથ્થર નાખ્યો, એમ બંને એકબીજા જોડ ઝઘડે છે. અને અમે રાક્ષસનો અવતાર હતો એટલે એ તો બહુ ઘાતકી જ હતા, તો બહુ જ ઝઘડો એકદમ ઉગ્ર બની ગયો અને બંને એકબીજાને મારી નાખ્યા.
એટલે આમાં એવું થયું કે ગોપાલે યુક્તિ કરી, ગોપાલે બળથી તો મારી શકે એવો નહોતો પણ એને યુક્તિથી બંનેને હરાવી દીધા, બંનેને મારી નાખ્યા એમ કે. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ? ગોપાલને શું ભાવતું હતું? જલેબી. પછી વિચ ઇન્ટરેસ્ટ વેર બઝિંગ ઓવર ધ જલેબી? એમ કે વિચ ઇન્સેક્ટ એટલે કે કયું જીવજંતુ જલેબી પર બઝિંગ એટલે ગણગણ કરતું હતું? તો માખીઓ હતી, તો ફ્લાઈસ. હુ કિલ્ડ ધ જાયન્ટ? જાયન્ટને કોને માર્યા? તો કોઈએ નહીં, કે કિંગ રાજાએ નહોતો માર્યો, ગોપાલે નહીં, લાયને નહીં, પણ ધે કિલ્ડ ઈચ અધર, બંને એકબીજાને મારી નાખ્યા. વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? તો કે ગોપાલ એમ કે બ્રેવ અને ક્લેવર હતો એમ કે તમે કહી શકો એવું એમ, એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે શું કહીશું? તો હા, ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી પ્લેડ ટ્રીક ટુ મેક ધ ટુ જાયન્ટ ફાઇટ કરી અને વિથ ઈચ અધર. ઇન ધીઝ વે ધ જાયન્ટ કિલ ઈચ અધર, એટલે કે હા, એને બ્રેવ ના કહેવાય, એને ક્લેવર કહેવાય. કેમ કે બ્રેવ એટલે કે હામે ફાઇટિંગ કર, હામે લડ, એને બ્રેવ કહેવાય. પણ આને હામે ફાઇટિંગ કરી નથી એટલે શું કહેવાય એને? ક્લેવર. તો એને ગોપાલે એમ કે ક્લેવર કહેવાય એમ કે. કેમ? કારણ કે હી પ્લેડ અ ટ્રીક ટુ મેક ધ ટુ જાયન્ટ ફાઇટ, એને યુક્તિ કરી કે બંનેને કેવી રીતે ફાઇટ કરીને કઈ રીતે મારી નાખવા એમ કે. અને એવી યુક્તિ કરી એના કારણે બંને એકબીજાના ફાઇટ કરવા લાગ્યા અને ફાઇટ કરવા લાગ્યા એમ કે. અને ઇન ધીઝ વે ધ જાયન્ટ કિલ ઈચ અધર, અને એના કારણે બંને એકબીજાના મારી નાખ્યા એમ કે. હવે આમાં એના ઉપરથી જ આપણે એક ક્રમમાં લખવાના છે. તો જે વાર્તા હતી એ વાર્તા ઉપરથી જ લખવાના છે. તો પહેલું ગોપાલ લાઈકડ કિલ, ગોપાલ કિલ્ડ 7 flies at blow, એટલે કે એક ગામાં 7 માખીઓને મારી નાખી, પહેલું આવ્યું. પછી બીજું ધ કિંગ, પછી રાજાને ખબર પડી એટલે રાજા એને કિલ ધ જાયન્ટ ધ, એટલે રાજા એને બોલાવીને પૂછે છે કે ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ, તે રાક્ષસ તે મારી નાખે એમ કે. પછી એના પછી ત્રીજા નંબરનું, ગોપાલ થ્રો સમ સ્ટોન એટ ધ જાયન્ટ, એટલે કે એક પથ્થર નાખે છે. પછી ધ જાયન્ટ ફાઉટ વિથ ઈચ અધર, અને બંને એકબીજા જોડે ફાઇટિંગ કરે છે. અને ધ જાયન્ટ ડેડ, અને જાયન્ટ મરી જાય છે. આ રીતે આખી વાર્તા ઉપરથી આ પહેલું જે નંબર આવે એ પ્રમાણે લખવાના છે અહીંયા, અને આ રીતે નંબર આપવાના છે. વાર્તા જેમ આગળ આપણે જોઈ એ પ્રમાણે વાર્તા પ્રમાણે અહીંયા લખવાના છે કે પહેલાંમાં એને ગોપાલે 7 માખીઓને મારી નાખી હતી એટલે ગોપાલ કિલ 7 flies એટ ધ બ્લો, એ પહેલું આવશે. પછી બીજું એમ કે એ ખબર પડી, એ રાજાને ખબર પડી, ધ કિંગ આસ્કડ, એ રાજા એને પૂછે છે ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ, તે જાયન્ટને મારી નાખ્યા. પછી ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ, એમ કે ગોપાલ તે આ રીતે મારી નાખ્યા હતા એમ કે. અને ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ, ગોપાલે થોડા ઘણા પથ્થર એકબીજા ઉપર નાખ્યા. પછી ધ જાયન્ટ ફાઉટ, પછી પથ્થર નાખ્યા એટલે તે માર્યો, તેમ નાખ્યો, તે નાખ્યો કરીને બંને ઝઘડવા લાગ્યા, એના ઉપર આવ્યું. પછી અને ધ જાયન્ટ ડેડ, અને બંને મરી જાય છે. આ ઉપરથી આખી વાર્તા પૂરી થઈ. હવે લેસનમાં એક્ટિવિટી 3, એના જે આપણા આગળ સ્પેલિંગ બતાવ્યા હતા એ સ્પેલિંગ બધા લખવાના છે. પછી એક્ટિવિટી 3નો આખું ઇંગ્લિશ લખવાનું છે, ઇંગ્લિશ લખીને અને પછી આખું ભાષાંતર જે આપણે અત્યારે સમજ્યા એ પ્રમાણે આખું ભાષાંતર લખવાનું છે. ભાષાંતર પછી અહીંયા ક્વેશ્ચન આન્સર છે, જે અહીંયા પહેલાં વિકલ્પો છે એ લખવાના છે. પછી નીચે ક્વેશ્ચન છે એનો આન્સર લખવાનો છે, અને પાછળ ક્રમમાં ગોઠવવાના છે, એ ક્રમમાં ગોઠવી દેવાના છે. આટલું લેસન તમારી નોટમાં સારા અક્ષરે વ્યવસ્થિત કરી નાખજો. આવજો વિદ્યાર્થી મિત્રો.